નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 8 વિષય સમાજ પાઠ 2 આપણી આસપાસ શું એનો ભાગ 3 એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, આગળના બે વિડીયોમાં આપણે જોયું કે ચાર આવરણો છે, એમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ ચાર આવરણનો સમાવેશ થાય છે. એની અંદર મૃદાવરણ કોને કહેવાય, મૃદાવરણ ક્યાં ઉપયોગી છે એની આપણે ચર્ચા કરી લીધી. ત્યાર પછી જલાવરણ, તો કે જલાવરણ છે એ પૃથ્વી સપાટીનો કેટલો ભાગ રોકે છે અને જલાવરણનું સજીવ સૃષ્ટિ. આજે આપણે ત્રીજું આવરણ એટલે કે વાતાવરણ કોને કહેવાય એના વિશે જોઈએ. તો આગળના વિડીયોમાં મેં તમને કીધું કે પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાઈને આવેલું છે હવાનું આવરણ, હવાનું આવરણ એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. તો વાતાવરણ છે એ પૃથ્વીની સપાટીથી ઉપર 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે. તો કે ઉપર સુધી અલગ અલગ પ્રકારના વાયુઓ છે એ આવેલા હોય છે. તો એની અંદર આપણે વાત કરી હતી કે નાઇટ્રોજન વાયુ છે એ 78% છે, એ પૃથ્વી 78% છે એ નાઇટ્રોજન વાયુ આવેલો છે. ત્યાર પછી વાતાવરણ છે એની અંદર 21% છે એ ઓક્સિજન વાયુ આવેલો છે અને બીજા 1%ની અંદર અન્ય વાયુ એટલે કે બીજા બધા વાયુઓ છે એ આવેલા છે. ત્યાર પછી હવે આપણે આગળ જોશું. તો વિદ્યાર્થી મિત્ર, તમે તમારા ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 9 ઉપર જુઓ. તો હવે આપણે વાત કરવાની છે ઓઝોન વાયુ વિશે. કયા વાયુની? તો કે ઓઝોન વાયુ. ઓઝોન વાયુ છે વિદ્યાર્થી મિત્ર, એ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. સાવ એટલે સાવ ઓછા પ્રમાણની અંદર ઓઝોન વાયુ છે અને ઓઝોન વાયુ છે એ મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી વાયુ છે. તો જુઓ વિદ્યાર્થી મિત્ર કે આ વાયુ છે એ સૂર્યના પારઝામલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે એનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. તો વિદ્યાર્થી મિત્ર, ઓઝોન વાયુ છે એ પારઝામલી કિરણોના, સૂર્યના જે પારઝામલી કિરણો છે એનું શોષણ કરી લે છે. એટલે કે આપણને નુકસાન કરતા જે કિરણો છે સૂર્યના, અલ્ટ્રાવાયોલેટ કિરણો જેમને કહેવાય છે, એ કિરણો છે એમનું ઓઝોન વાયુ છે શોષણ કરી લે છે, ગ્રહણ કરી લે છે. અને જે આપણને નુકસાન કરતા નથી એવા જ કિરણો છે એ પૃથ્વી ઉપર પડવા દે છે. આ રીતે ઓઝોન વાયુ છે આપણા માટે ફાયદાકારક છે, પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ ઓઝોન વાયુ છે એ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારેની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. તો જો વિદ્યાર્થી મિત્ર, ઓઝોન વાયુ છે એ સૌથી વધારે ક્યાં હોય છે? તો કે વહેલી સવારે ખુલ્લા મેદાનની અંદર અથવા તો સમુદ્ર કિનારે, નદી કિનારે સૌથી વધારે પ્રમાણમાં ઓઝોન વાયુ છે એ જોવા મળે છે. તો આ યાદ રાખવાનું છે, ઓઝોન વાયુ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર કે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવ સૃષ્ટિને જીવંત રાખે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, ઓક્સિજન અને નાઇટ્રોજનની આપણે આગળ વાત કરી કે પૃથ્વી ઉપર નાઇટ્રોજન છે એ 78% છે અને ઓક્સિજન વાયુ છે એ 21% આવેલો છે. તો આ બંને વાયુઓ છે એ આપણા જીવવા માટે, સજીવોના જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે તો એમ કહીએ છીએ કે ઓક્સિજન છે એ આપણે ગ્રહણ કરીએ છીએ, તો નાઇટ્રોજન કેવી રીતે? તો જો વિદ્યાર્થી મિત્ર, નાઇટ્રોજન વાયુ છે એ આપણે હવામાંથી સીધો સીધો ગ્રહણ કરતા નથી. તો કેવી રીતે ગ્રહણ કરીએ છીએ? તો કે ખેતરની અંદર આપણે કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ અનાજ, કોઈ પણ કઠોળ વાયુ હોય એમાં યુરિયા ખાતર, નાઇટ્રોજન ખાતર નાખવામાં આવે છે. તો આ નાઇટ્રોજન ખાતર છે એ વનસ્પતિમાં જશે, ત્યાર પછી વનસ્પતિની અંદર, અનાજની અંદર જે કંઈ પણ હોય, કઠોળ હોય કે અનાજ હોય કે કોઈ પણ ફળ ફ્રૂટ હોય એનામાં એ નાઇટ્રોજન વાયુ છે આવે છે. એવી રીતે નાઇટ્રોજન વાયુ અનાજ કે ફળ ફ્રૂટ ખાવાથી આપણા શરીરની અંદર પણ આવે છે. એટલા માટે નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ છે એ આપણે ખૂબ જ ઉપયોગી છે. એવી રીતે નાઇટ્રોજન વાયુ છે આપણે હવામાંથી આ રીતે સીધો સીધો ગ્રહણ કરતા નથી, પણ વનસ્પતિ દ્વારા આપણે ગ્રહણ કરીએ છીએ. હવે વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક શું છે? તો કે આપણે બધા જાણીએ છીએ કે પાણી. પાણી છે એ વાતાવરણમાં સૌથી મુખ્ય પ્રવાહી ઘટક છે, સૌથી વધારે ભાગ રોકે છે. હવે ગરમીથી બાષ્પ બની પાણી છે એ વરાળ સ્વરૂપે હવામાં ભળે છે.
જે આપણે જલાવરણની અંદર વાત કરી હતી કે દરિયાનું પાણી છે એમાં સૂર્યના કિરણો પડવાથી એ પાણી છે એ બાષ્પ બની વરાળ બની હવામાં ઊંચે ચડે છે અને એ ધીમે ધીમે વાદળ સ્વરૂપે બને છે અને એ વાદળ છે ભારે થતા વજનમાં ભારે થાય પછી વાદળ છે એ વરસાદ સ્વરૂપે પાછું પાણી છે એ જમીન ઉપર આવે છે. આ રીતે જલાવરણનું ચક્ર છે એ સતત ચાલતું રહે છે. હવે ગરમીથી બાષ્પ બની પાણી છે વરાળ સ્વરૂપે હવામાં ભળે છે જેને આપણે ભેજ કહીએ છીએ. શું કહીએ છીએ? ભેજ. હવે ભેજ ઠરવાની જે ક્રિયા છે એને ઘનીભવન કહેવાય. તો વિદ્યાર્થી મિત્ર, ઘનીભવન કોને કહેવાય? તો કે ભેજ ઠરવાની જે ક્રિયા છે એમને ઘનીભવન કહેવાય. તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. હવે ઘનીભવનના કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા આ બધા સ્વરૂપો છે એ ઘનીભવનના કારણે શક્ય છે. કોઈ પણ પ્રદેશના માનવીના ખોરાક છે, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે. કોઈ પણ પ્રદેશ, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ જિલ્લો હોય, કોઈ પણ વિસ્તાર હોય, ત્યાંના જે માનવીઓ છે એનો ખોરાક, એનું રહેઠાણ, એનો પોશાક, એની આર્થિક પ્રવૃત્તિ આ બધી જ વસ્તુઓ છે તેના ઉપર નિર્ભર છે. તેના ઉપર આધાર રાખે છે તો કે વાતાવરણ ઉપર. તો કે કેવી રીતે? તો જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પોશાક છે કે જે પ્રદેશની અંદર ખૂબ જ ઠંડી પડતી હોય ત્યાંનો પોશાક કેવો હોય? તો કે ત્યાંના લોકો છે એકદમ ગરમ ઊનના વસ્ત્ર પહેરતા હોય છે, જાડા વસ્ત્ર પહેરતા હોય છે જેથી કરી અને ઠંડીથી રક્ષણ મેળવી શકે. અને જે પ્રદેશની અંદર ખૂબ જ ગરમી પડતી હોય છે ત્યાંના લોકોનો પોશાક છે કેવો હોય? તો કે એકદમ સુતરાવ કાપડ, ઝીણા કપડાં, કે જેથી કરી અને ગરમીથી રક્ષણ મેળવી શકે. એવી જ રીતે ખોરાકની અંદર, ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ પણ વાતાવરણ ઉપર નિર્ભર કરે છે. અને રૂપરંગ છે, દેખાવ છે, એ પણ વાતાવરણને આધીન જોવા મળતો હોય છે. હવે ત્યાર પછી વાતાવરણની અંદર બીજું શું આવેલું છે? તો કે રજકણો. શું આવેલું છે? તો કે આ રજકણો છે એ પણ વાતાવરણની અંદર મુખ્ય ભાગ ભજવે છે. આ રજકણના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાય છે. વાતાવરણની અંદર રજકણો છે એ આપણે નરી આંખે નથી જોઈ શકતા. તમે વાતાવરણની અંદર જોવો તો રજકણ તમને દેખાશે નહીં, કેમ કે આપણે નરી આંખે એને જોઈ શકતા નથી. પરંતુ વાતાવરણની અંદર રજકણો આવેલા છે. તો આ રજકણો છે એ સૂર્યપ્રકાશ છે એને ફેલાવવામાં મદદ કરે છે. કે સૂર્યનો પ્રકાશ છે સીધે સીધો આપણી પાસે પહોંચતો નથી, એને પહોંચવા માટે થોડોક સમય લાગે છે. તો સૂર્યના પ્રકાશની અંદર જે ખરાબ તત્વો છે એ આ રજકણો છે એ ગ્રહણ કરી લે છે, અને જે સારા તત્વો છે એ જ પૃથ્વી ઉપર, સારો પ્રકાશ છે એ જ પૃથ્વી ઉપર પડવા દેતા હોય છે. જેના કારણે આ રજકણોના કારણે સૂર્યોદય વખતે અથવા તો સૂર્યાસ્ત વખતે એકાએક અંજવાળું કે એકાએક અંધારું થતું નથી. સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગે છે ત્યારે એકાએક અંજવાળું નથી થઈ જતું, અને સૂર્યાસ્ત એટલે કે સૂર્ય જ્યારે સાંજે આથમે છે ત્યારે એકાએક અંધારું નથી થતું. તો વિદ્યાર્થી મિત્ર, તમે જાણો જ છો કે સાંજે 7 વાગે ત્યારે જ્યારે જેવું અંજવાળું હોય એવું 7:05 થાય તરત જ અંધારું થઈ જાય છે? તો કે ના, એકાએક અંજવાળું અથવા તો એકાએક અંધારું થતું નથી. કેના કારણે? તો કે આ રજકણો છે એમના કારણે એકાએક સૂર્યોદય વખતે અંજવાળું નથી થતું કે સૂર્યાસ્ત વખતે અંધારું થતું નથી. આમ રજકણો દ્વારા રજકણો છે એ પ્રકાશના જે કિરણો છે એનું પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર આ કિરણો છે એ પાછા ફરતા હોય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમના લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. આ વાતાવરણનું જે માધ્યમ છે, વાતાવરણ છે, એના હિસાબે જ આપણે એકબીજા છે એનો અવાજ સાંભળી શકીએ છીએ. જેના હિસાબે આપણે રેડિયો છે, ટીવી છે, દૂરદર્શનના જે માધ્યમો છે એના અવાજો છે એકબીજા સુધી, એના તરંગો છે એ વાતાવરણના લીધે શક્ય બને છે. આમ વાતાવરણ છે એકબીજાનો અવાજ સાંભળવા માટે પણ ઉપયોગી બને છે. તો વિદ્યાર્થી મિત્ર, તમારા ટેક્સ્ટબુકની અંદર નીચે ઘણા બધા ચિત્ર આપેલા છે અને 4 આવરણ આપેલા છે. તો આ 4 આવરણ છે એ ચિત્રમાં તમે જોવો તો તમને ખબર પડી જશે કે આ 4 આવરણ છે કેવી રીતે ઉપયોગી બને છે. તો વાતાવરણ છે એના હિસાબે જે આકાશની અંદર જે પ્લેન ઉડે છે અથવા તો કોઈ પશુ પંખી ઉડે છે એ બતાવ્યું છે, એ વાતાવરણના હિસાબે શક્ય છે. ત્યાર પછી પંખા, ટીવી એના હિસાબે એ શક્ય બને છે. અને મૃદાવરણ, તો એના ઉપર આપણે ઘર બાંધી શકીએ છીએ, ખેતી કરી શકીએ છીએ, કોઈ બીજા ઉદ્યોગ ધંધા છે એ પણ મૃદાવરણ ઉપર આપણે કરી શકીએ છીએ. એવી રીતે જલાવરણ કઈ રીતે ઉપયોગી છે,
એની પણ આપણે ચર્ચા કરી. તો આ ચિત્ર છે એ વિદ્યાર્થી મિત્ર તમારે રફબુકની અંદર એક એક વખત છે વ્યવસ્થિત દોરવાનું છે. અને આ ત્રણેય ચારે આવરણો છે એ મનુષ્યને એટલે કે સજીવ સૃષ્ટિને કેવી રીતે ઉપયોગી થાય છે એના વિશે તમારે હોમવર્કની અંદર સારા અક્ષરે રફબુકમાં ચિત્ર દોરી અને પછી એ ચારે ચાર આવરણ છે એમના વિશે પાંચ પાંચ વાક્ય લખવાના છે.